कळेना मावडी निसांगे प्रण जे विधेला देह जाय तोय मारा वचन कळेना वचन कळेना। त्रीजी प्रतिज्ञा એની વિશે ગાંધીજીએ આત્મકથાની અંદર ઠીક ઠીક વિગતવાર વર્ણન કરેલું છે અને હું એમ માનીને ચાલું છું કે તમારામાંથી ઘણાએ આત્મકથા વાંચી હશે અને નહીં તો વાંચશો, એટલે એની બહુ વધારે વિગતોમાં નહીં જાઉં। ત્રીજી પ્રતિજ્ઞા પરસ્ત્રી ગમન ન કરવાની હતી અને એમાં એમણે બે પ્રસંગોના વર્ણનો કર્યા છે, જેમાં એક પ્રસંગમાં હાસ્ય વિનોદ કરતા કરતા ચા પર એ પહોંચતા હતા અને એમના એક સાથીદાર બે જણ સાથે હતા, એમણે એમનું નામ નથી લખ્યું। આત્મકથાની એક વિશેષતા છે કે જ્યારે ક્યાંક કોઈકને વિશે ખરાબ વર્ણન થઈ શકે એવું આવે ત્યાં એમણે તે માણસના નામ લખ્યા નથી, એટલે એ એમનું નામ નથી લખ્યું। ત્રંબકલાલ મજમુદાર એમનું નામ હતું, એમાં તો પાછળથી 1970માં એમણે નરહરી પરીખ આગળ એમ કહેલું કે તમે ગાંધીજીની સાથે રહો છો ને, જોજો આખી જિંદગી એનો સાથ છોડશો નહીં, આવો માણસ છે એમ એને વિશે એને કહેલું। અને પણ મને એમ ભય છે કે કોઈક દાડો કોઈક હિન્દુ જ એને મારશે, આવું 1970માં આ માણસે કહેલું। આટલું એને ગાંધીજી વિશેની સમજ હતી, જેણે એમને કહ્યું કે અલ્યા તું આમાં ક્યાં પડ્યો એમ કરીને। એ પછી ગાંધીજી તો ગીતાનો પહેલો અધ્યાય યાદ કરાવે એવી એમની સ્થિતિ, ગાંડી વંશ્રંશે હક્ષતાત ને ત્વચે પરી રહી હતી ને પરસેવો છૂટે છે ને એવી સ્થિતિ, હું જાઉં અહીંથી ભાગી જાઉં, રોકાયા, એનું બધું આખું વર્ણન કર્યું। ભલું થજો એ મારા મિત્રનું કે જેણે મને ચેતવ્યો એમ કહે છે। બીજો પ્રસંગ એ જરા વધારે સૂક્ષ્મ હતો, અચાનક એક રેસ્ટોરન્ટમાં એક બાઈ ડોશી બાઈ એ મળી ગઈ, આ મેન્યુ જોયા કરે, અને આપણે ત્યાં પણ કેટલાક એવા રેસ્ટોરન્ટ હોય છે કે જ્યાં મેન્યુ અંગ્રેજીમાં જ લખેલું હોય છે, કારણ કે એ જરા વધારે ઉપર ચડેલું રેસ્ટોરન્ટ ગણાય, તો ત્યાં તે વખતે ફ્રેન્ચ ભાષામાં મેન્યુ જો લખાય તો તે જરા વધારે ઉપર ગણેલું ગણાય, કારણ કે એ યુરોપની લિંગ્વા ફ્રાન્કા હતી, તો ફ્રેન્ચ ભાષામાં મેન્યુ લખેલું હતું એટલે એને તે વખતે ફ્રેન્ચ શીખ્યા નહોતા, એટલે જોયા કરે તે પેલી બાઈ ઇંગ્લેન્ડમાં ઓળખાણ વિના વાત કરવાનો રિવાજ નથી, પણ એ ડોશીએ કહ્યું કે હું જોઉં છું કે ભાઈ તમારી કંઈક મૂંઝવણ છે અને તમે આટલો વખતથી આપણે એ પણ એક ટેબલ પર જ હતી, આપણે બેઠા છીએ, મેં તો ખાવાનું મારું ખાવાનું પૂરું થયું, તમે હજુ ઓર્ડર પણ નથી આપ્યો, તો હું તમને મદદ કરી, તમે મને મદદ કરશો તો બહુ સારું, જો ને આ જે છે તે ફ્રેન્ચમાં લખેલું છે, મને નથી સમજણ પડતી અને હું વેજીટેરિયન છું। આટલી વાત થઈ એટલે પછી વાતો પછી નીકળી, ક્યાં રહો છો, અને એ પીઢ ભાઈ છે તે લંડનની પાસે રહેતી હતી ને આ ભાઈ, તો તે વખતે લંડનમાં જ હતા, તો આવતે રવિવારે મારે ત્યાં આવજો અને એમ કરીને એમ કરીને ઓળખાણ થાય છે, અને પછી એની એક ભાણે જ હતી એની સાથે રહેનારી, અને આપણે ત્યાં તો જન્માક્ષરી જોવાય, ત્યાં એવું જન્માક્ષરી જોવાનો વારો નથી હોતો, પણ ઓળખાણ કરાવી અપાય કે ત્યાં જોવાની, અને જ્યારે ઓળખાણ કરાવી એની સાથે મળતા હોય મન મેળખાઈ જતો હતો સારું, તે પેલી ચિંતા હતી તે ભાણેજની સાથે, કોઈક વખતે મને તો આજે ભૂખ નથી તમે બે જ ખાઈ લો એમ કરીને બેને એકલા જમાડવા, કોઈક વાર તમે જરા ફરી આવો આમ તેમ પણ બધું કર્યા કરે, એકદમ ગાંધીજીને પ્રકાશ થયો
કે આ ભાઈ આમ કેમ કરે છે વધારે. એને તો પેલી છોકરી હતી તે ગમતી હતી, સાડી લાગતી હતી, કેટલી બધી હોશિયાર છે. એકવાર પહાડ ચડી ગયા તો ઉતરતા તો અમને તો પગ થથરતા હતા, અને આ તો પેલી નીચે ઊભી રહી, હું તમને મદદ કરવા એમ કરીને એને મશ્કરી કરતી હતી. એનું બધું બધું વર્ણન કર્યું. પોતાની મશ્કરી થઈ હોય એના વર્ણન તો ગાંધી અચૂક કર્યા જ છે, એટલે એને કર્યા. પણ એ તો શું છે આમ કેમ કરે? તો કે હિન્દુસ્તાનના ઘણા ખરા યુવાનિયાઓ જે ભણવા આવે છે એ પોતે લગ્ન કર્યા હોય છે છતાં કહેતા નથી. એમ મેં પણ કોઈને કહ્યું નથી કે મેં લગ્ન કર્યા છે, એટલે આના મનમાં એમ હશે કે હું કુંવારો છું અને તેથી મારે આ એની ભાણેજની સાથે ઓળખાણ કરાવે. પણ મેં એ ન કહ્યું, એ મેં એ બાઈને છેતરી ગણાય. પાછું પેલું સત્ય, મેં એને છેતરી ગણાય. કોઈએ એને કહ્યું નહોતું તારે કેવું જોઈએ, પોતે વિચાર કર્યો કે આ કઈ બરાબર. એટલે પછી બોલતા તો ફાવતું નહોતું, કાગળ લખ્યો, મેં તમને છેતર્યા છે, તમે જો એવું ધારતા હો, તમે મારી ઓળખાણ કરાવો છો કે મારા લગ્ન નથી થયા, પણ લગ્ન થયા છે એટલું જ નહીં, પણ મારે ઘેરે એક બાળક પણ છે, અને તમે જો મને બોલાવવાનું બંધ કરશો તો હું તમારી વાત સમજી શકીશ, અને મને જરાય ખોટું નથી લાગવાનું, તમે નિસંકોચ મને કહેજો કે હું નહીં આવું. આવો કાગળ લખ્યો. પેલી ભાઈએ કહ્યું કે તમારો કાગળ મેં ને મારી ભાણેજે સાથે બેસીને હસતા હસતા વાંચ્યો, અને આવતે રવિવારે તમે જરૂર આવજો અમારે ત્યાં, કે અમે બે સાથે મળીને તમારા ટાંટિયા તાણશું, એમ કરીને એને નિમંત્રણ આપ્યું. એમ કહે એ ભાઈ તો પછી ગાંધીજી હિન્દુસ્તાન ગયા ત્યાર પછી પણ એની સાથે પત્ર વ્યવહાર એમનો થયેલો હતો, એટલો સંબંધ એની સાથે રાખ્યો છે. થોડાક વખત જીવી હશે પણ એટલો વખત એનો રહ્યો. મારે જે વાત કેવી છે આ બે પ્રસંગોમાંથી તે એટલે કે એકવાર મિત્રે ચેતવ્યા એટલે ચેતવાય, બીજી વાર પોતાને બીજા કોઈએ નહોતું કહ્યું પણ પોતાને અંદરથી ડંખ્યું કે આ હું જે કરું છું એમાં તો મનથી મેં અસત્યાચરણ કર્યું, એટલા માટે એને અંગે એમણે આ ક્રિયા કરી. આ જે મનમાં થયેલી ભૂલ, ભાઈએ હમણાં જે ગાયું એ મનમાં થયેલી ભૂલને પણ જે ઘોળીને ઘૂંટી ઘૂંટીને જે વિચારતા હતા એ વિચારમાંથી આ વાત થઈ એ આપણને દેખાય છે. ખાસ જે આત્મકથામાં પ્રકરણ જો વાંચીએ તો એક નૈતિક કટોકટીનો પ્રસંગ કે એવું કંઈક મથાળું એ કરી શક્યા હોત. પેલા ભાઈનો ઉપકાર માન્યો તો છે જ, પણ કંઈક વધારે ઉપકાર માના એવું કંઈક કહી શકાય. પણ એ પ્રકરણનો મથાળો ગાંધી શું આપે છે? નિર્બલ કે બલરામ. આખા પ્રશ્નમાં એને લાગ્યું હે કે આ તો ભગવાન, હું નિર્બળ હતો મને એ નિર્બલ કે બલરામ. આ પ્રકરણનું મથાળું આ ગાંધીને જ સૂચે કે આવું મથાળું, નિર્બલ કે બલરામ, આવું એને મથાળું કહ્યું. એમાંથી એક સવાલ આવે છે, એ આ વિષયની સાથે આપણે અત્યારે જોડી લઈએ કે આ માણસ ઘણીવાર એમ કહેતા કે મને અંદરનો અવાજ આવ્યો. તે અંદરનો અવાજ શું એને કંઈ આવતો હશે કે સાચું હશે? સંભળાય છે? વર્ધાના અત્યારે જેને મહિલાશ્રમ કે છે ત્યાં આગળ એક મકાનના ઉપલા માળમાં ગાંધીજી, વિનોબાજી અને માધવભાઈ ત્રણ જણ એ લોકો